ચલો ચલો, સવારમાં 7:20 થઈ ગયા છે ને વેદુ અમારી ઉઠી ગઈ છે. સ્કૂલે જવાનું હોય નહીં એટલે અહીંયા બેઠી હોય ને. બાકી જો સ્કૂલે જવાનું હોય તો અત્યારે પહોંચી ગઈ હોય સ્કૂલે. કા તો ક્યારે પહોંચી? પણ એ તો આવતા વર્ષેથી ને, હવે 2 મહિના પછીથી 12 બપોરનો ટાઈમ છે, નકર સવારનો ટાઈમ હતો. એચ કે જીમ જતી ત્યારે તો અત્યારમાં રહી જતી ને. જો ઉત્સુકતા આવી ગઈ, સ્કૂલનું નામ પડ્યું ને, એને ટ્યુશન કરતા હજો સીલ લઈને પાછી આવી બતાવવા માટે. સરસ બેટા, કાલે જ જોઈ લીધું આપણે, કાલના વિડીયોમાં બતાવી દીધું. વેદુને ટ્યુશન કરતાં સ્કૂલમાં મજા આવે એમ કે સ્કૂલે કંઈક રમાડે, કંઈક ઇતર એક્ટિવિટી કરાવે ને. ટ્યુશનમાં તો ભણભણ જ કરવાનું હોય એટલે કે એમ મને મજા નથી આવતી. પણ હવે 1-2 મહિના જ છે પછી સ્કૂલ ચાલુ થઈ જાય. કા વેદુ, સ્કૂલ કરતાં ટ્યુશન કરતાં સ્કૂલમાં મજા આવે ને? હે, શું છે એમાં લખ્યું છે એ વાંચ, વાંચીને સંભળાય એટલે બધાને ખબર પડે તને વાંચતા આવડે છે કે નહીં. નથી આવડતું, હાલો ભાઈ કેન્સલ, વાંચતા નથી આવડતું વેદુને. એટલે બધું ઉકલે એમાં. જીના જીના છે. જો બાળ સભામાં નિયમિત જઈએ, પછી તિલક ચાંદલો રોજ કરીએ, મમ્મી પપ્પાને પ્રણામ કરીએ, એવું બધું લખ્યું છે ને. હલેવાલે કરે ને તો હું વાંચી દઉં. ટીવી ફિલ્મો અને કુસંગી મિત્રોથી દૂર રહીએ, મહેનત કરીએ, સારો અભ્યાસ કરીએ, મોબાઈલ લેપટોપ અને કોમ્પ્યુટરનો વિવેકથી ઉપયોગ કરીએ, નિષ્ઠાવાન કાર્યકર બની BAPS સંસ્થાની આજીવન સેવા કરીએ. સાધુ કેશવ જીવનના આશીર્વાદ સહ જય શ્રી સ્વામિનારાયણ. એ કોણ સાધુ કેશવ જીવનદાસ? મહાન સ્વામી એનું નામ હોય ને, એ સ્વામીનું, મહાન સ્વામીનું નામ સાધુ કેશવ જીવનદાસ છે. ચલો તો સવારમાં વેદશ્રી સાથે થોડો વાર્તાલાપ થઈ ગયો. જો વેદુ કેવું કોમેડી કરે. એમાં 98.33% લખ્યું છે ને, તો કે 98 માંથી 33 આવ્યા. હા વેદુ, 98 માંથી 33 આવ્યા ને, એટલે ત્રીજો ત્રીજો નંબર નહીં આવ્યો. 98.33 એ હજી તારે ભણવામાં આવશે, પોઈન્ટ પછીનું ગણિત છે. 98 માંથી 33 આવ્યા, વાત સાચી હો. કોઈ તને સીલ દઈ દીધું. હા એ કાપી નાખ્યો છે, મને નથી ખબર. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને જય સ્વામિનારાયણ. ફરી પાછું આપ બધાનું સ્વાગત છે આજના દિવસના આ વિડીયોમાં. હલો, બા આવી ગયા છે મંદિરેથી દર્શન કરીને એના કામમાં, અને બીજા બા આવી ગયા છે આ રૂમમાં કંઈક એની દેખરેખ કરવા. કંઈક ટાઈમ થઈ ગયો, ગુસ્સે થાય એ પહેલાં આપણે ઉપર વહી જઈ, ધાબા ઉપર આપણું કન્ટેન્ટ ક્રિએટ કરવા, નકર નકામું સાંભળવું પડે 8:00 ના પહોરમાં. ચપ્પલ પહેરાઈ ગયા, વેદુ દરવાજો ખોલે એટલે હવે જાય અગાસીની ઉપર. તમને ઓલી રામ સેતુની એક વાત તમારી સાથે શેર કરવી હતી, તો એ હવે હમણાં કરી દઉં. થોડી ઘણી ધૂળ હોય અગાસી ઉપર, આવવાનું પણ ન થતું હોય, ખાલી મારે જ વિડીયોના થોડા કન્ટેન્ટ માટે આવવાનું થતું હોય એટલા માટે. તો તમને એમ થશે કે આજ ફ્રેમ શું કામે, પણ આજ ફ્રેમમાં અત્યારનો સમય એવો છે કે 7:45 આજુબાજુ 7:30-8 અહીંયા તડકો સરસ આવતો હોય અને લાઇટિંગ નહીં સારું હોય, એટલે વિડીયોમાં તમને બી સારું દેખાય એટલા માટે આજ ફ્રેમ ઉપર રેકોર્ડ કરવું મને વધારે યોગ્ય લાગે છે. જ્યાં સુધી નવું કંઈ વિચારમાં નહીં આવે, નવું વિચારના નહીં આવે ત્યાં સુધી થોડો જે નાનું કન્ટેન્ટ કરવું હોય એ હું અહીંથી જ કરીશ, પછી કંઈક જોયું જશે. ચાલો, તો વાત હતી રામ સેતુની. હવે બધા જે વાનરો હતા એને સેતુ તૈયાર કરી દીધો. પછી પ્રભુ શ્રી રામે કીધું કે પુલ જે બનાવ્યો હતો એ થોડોક સાંકડો હતો, અને બધા વાનરો પહેલાં એકસાથે જઈ શકે એવું એટલો પહોળો હતો નહીં. એટલે પહેલાં પ્રભુ શ્રી રામે કીધું કે પહેલાં આ પુલ ઉપર હું ચાલીશ ને પછી તમે બધા પાછળથી ચાલજો. એટલે જેવા પ્રભુ શ્રી રામે એ સેતુ ઉપર પગ દીધો કે નીચે જે પાણીમાં બધા જે જળચર હોય ને, પશુ પાણીમાં રહેતા, એ બધા સેતુની એકદમ નીચે બધા ગોઠવાઈ ગયા અને પુલને એકદમ મજબૂતાઈ આપી દીધી. પહેલાં જે પુલ લાગતો હતો કે આ કદાચ પડે કે એવું કાંઈ થાય, પણ એ જળચર પ્રાણીઓ આવી ગયા ને એટલે પુલને ડબલ સપોર્ટ થઈ ગયો, અને પછી આખી સેના જે છે એ સેતુ ઉપરથી પાર થઈ ગઈ. પછી જામવંતજીએ પૂછ્યું કે પ્રભુ, તમારે આ બધું તમારી કૃપાથી આ રીતે નીચે જળચર પ્રાણીઓ આવી ગયા ને આવી રીતે સેતુ નિર્માણ થઈ ગયો હતો, તો તમે અમારી પાસે મહેનત કરાવીને આ પથ્થરનો સેતુ પહેલાં કેમ બનાવ્યો? એટલે પ્રભુએ જે જવાબ દીધો ને, આ મારે ને તમારે બધાએ જિંદગીમાં ઉતારવા જેવો છે કે મારી કૃપાથી જળચર પ્રાણીઓ બધાએ આવી ગયા, પણ એની પહેલાં તમારી મહેનત જરૂરી હતી, એટલે તમે જે મહેનત કરી ને ત્યારે પછી મારી કૃપા વરસી. એટલે જિંદગીમાં ઘણીવાર આવું થતું હોય કે આપણને એમ થાય કે કાંઈ ભગવાનની કૃપા નથી થતી, કાંઈ નથી કૃપા થતી, પણ ઘણીવાર એવું લખ્યું હોય કે તમારી મહેનત થાય ને પછી ભગવાનની કૃપા તમારી ઉપર વરસે,
કે પ્રભુએ એવું લખેલું હોય અથવા તો તમારા લેખ એવા હોય કે તમે મહેનત કરશો તો પ્રભુની કૃપા તમારી ઉપર વહેશે, એટલે એ માટે થઈને મહેનત કરતું રહેવું જરૂરી છે. કૃપા ક્યારે કઈ જગ્યાએથી વરસે અને આગળ તમે વધો એ કાંઈ નક્કી ના હોય. બસ તો આ જ વાત તમારી સાથે શેર કરવી હતી, તો એ મેં સાંભળી અને તમને કહી દીધી. તો આ વનસ્પતિઓ જો એનું પણ કેવું છે, ઝાડવાઓ જો દિવસે ઓક્સિજન આપે અને જે ઝેરી કાર્બન ડાયોક્સાઈડ હોય એ પોતે ખેંચે. ખબર છે કે માણસોને દિવસે જ ઓક્સિજનની જરૂર પડવાની છે અને જેવી રાત થાય એટલે એ પણ કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે, કારણ કે ખબર હોય રાતે બહુ જરૂર ન પડે તો એવું છે. અને રાત્રે ઊંઘ આવે ત્યારે તમને કેટલાય વિચારો આવે, ઊંઘ આવી ગયા પછી જીવો છો કે વયા ગયા ધામમાં, કોઈને કાંઈ ખબર ના હોય, કઈ દુનિયામાં છો એ ન ખબર હોય, ક્યાં તમે સપનામાં આંટા મારતા હોય એ તમને જ ખબર હોય, અને કેટલું માથે કરજ હોય તોય કંઈક આરામથી ઊંઘતો હોય, અને કેટલાય લેવાના હોય તોય આરામથી ઊંઘતો હોય, કોઈની હત્યા કરી નાખી હોય તોય આરામથી ઊંઘતો હોય. અને જેવો ઉઠે, અને માનો કે એવું રાખ્યું હોત પ્રભુએ કે ઉઠો ને તમારી જે મેમરી ફોર્મેટ થઈ જતી હોત, તો રોજ ઉઠીને નવું ભરવું, રોજ ઉઠીને નવું એકડો ઘૂંટવો કે ભાઈ આ મારા સગા છે ને આ અહીંયા છે ને આ આટલું છે, ને જ્યાંથી તમે રાતે સૂતા હોય ત્યાંથી તમને બધું અગાઉનું જે કંઈ યાદ હોય એ બધું ભૂલાઈ જતું હોય તો શું થાય, કલ્પના કરવી મુશ્કેલ થઈ જાય. તો બસ આવી છે પ્રભુ તારી અકળ ગતિ, પતંગિયાના પાખમાં બધી. આ એક વાક્ય પણ યાદ આવી ગયું તો મેં તમારી સાથે શેર કરી દીધું, ને હવે આગળ વધીએ ને તમને બતાવશું, બતાવવા લાયક હશે તો ત્યાં સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો. બચ્ચી કૂડે કચરે કા કામકાજ કર રહી અભી સાફ સફાઈ ક્લીન ઇન્ડિયા મિશન કે તહેત સાફ સફાઈ કા કામકાજ ચાલ રહા હૈ હમારા વેદુ. હાલો હવે નીચે જવાનો ટાઈમ થઈ ગયો છે, નીચે જઈ એ મૂકી દે, અને બાકીનું હવે કાલે ટાઈમ મળે ઉઠીશ તો આવશે, નકર પછી હરિવાલા. એવું થયું? કેમ એવું થયું? એટલું તો ઘણું બટ હાલો હવે ચપ્પલ હાથમાં લેવા જોશે, નકર પછી આ બધું બગડશે. હાથમાં લઈ લ્યો, હા ત્યાંથી હાથમાં લઈ લ્યો, હાલો ફટાફટ એવું કરો કંઈક. હા ત્રીજા પગથિયાથી હાથમાં લઈ લ્યો, વાહ વેદનો તો જવાબ જ નથી. હાલો તો બપોરના 1:30 વાગ્યા આજુબાજુનો સમય છે અને તડકો ફૂલ જોશમાં પડી રહ્યો છે, જમવાનું કામકાજ પતી ગયું છે ને બાળકો અત્યારે રમી રહ્યા છે અંદર. આપ જોઈ શકો છો એના રૂટીન મુજબ એ બપોરના સમયે તો એને ત્યાં જો આ ફળિયામાં હોય તો એ બાઇક પાસે હોય ને બાકી તો અંદર મતતા હોય. તો આ પાછું સેલ્ફી સ્ટીકવાળું આજે થોડુંક નવો પ્રયોગ કરી આ વખતે ટ્રાયપોડ સ્ટેન્ડમાં ટ્રાય કર્યું છું, કેવું આવે છે એ જોઈએ. તો આવું છે બસ, તો તમારી સમક્ષ રજૂ થઈ ગયો છું ફરી પાછો 1:30 વાગે થોડો ઘણો વાર્તાલાપ કરવા માટે. પાછું કાલના દિવસથી જેમ થોડા ટાઈમ પહેલાં તમે આ ચેનલ ઉપર ક્રિકેટના મેચ જોયા હતા, ડોક્ટરોની પ્રીમિયર લીગ થઈ હતી બોક્સ ક્રિકેટની, એ ફરી પાછી ચાલુ થવાની છે. તો પહેલાં તો એનું ઓક્શન હશે, આઈપીએલમાં જેમ ઓક્શન કરે છે એમ પોઈન્ટનું. ગયા વખતે ઓક્શનનું પણ તમે કદાચ જોયું હશે, ન જોયું હોય તો જોઈ શકો છો. અને આ વખતે પાછું ઓક્શન થવાનું છે બહુ સારી રીતે, તો કાલના કન્ટેન્ટમાં તમને બતાવશું સારું એવું ઓક્શનનું ક્રિએશન, બહુ કોમેડી ને બહુ મજા આવે એવું હોય, એટલે ક્રિકેટ રસિકોને વધારે આનંદ આવે. એમાં બી આઈપીએલ અત્યારે ચાલુ છે એટલે ક્રિકેટના ચાહકોને વધારે ઇન્ટરેસ્ટ પડે, એકબીજાને પિન મારવાની ને એવું બધું ચાલતું હોય છે. તો એ કાલના દિવસે થોડું ઘણું ઓક્શનનું કન્ટેન્ટ તમને બતાવવામાં આવશે, તો કાલે એ તમને થોડુંક બતાવશું અને આજે જોઈએ હવે બતાવવાનું હશે એ બતાવશું આજના દિવસે. બાકી વિડીયો આટલો જ રાખશું, યાદ આવે તો તમને કંઈક શેર કરીએ. વેદુને ક્યાંય શાંતિ ન થાય, ઘડીએ ઘડીએ જો સ્ટેન્ડ પકડ્યું છે તો મોટું કરો ને આમ કરો ને ક્યાંક કંઈક હરીપાના કરવા જોઈએ, અપલખણી રહીને એક નંબરની, એટલે બધા તોફાન હોય મને એમ છે આ હે ને તોડી નાખશે. સ્ટેન્ડ નહીં રહેવા દે ને તું, હાજુ રહેવા દઈશ. જો ઓલો એક તો ઓલો રાઈડું નાખે, જા ઓલો બોલાવે એને પેલા સંભાઈ. જો યુદ્ધ થઈ ગયું, આમાં યુદ્ધ થતા વાર ન લાગે, ફટાફટ યુદ્ધ થઈ જાય બે વચ્ચે, ઘડીક થાય તો રમે ને ઘડીક થાય તો વળી એકબીજાને એકબીજા વગર હાલે નહીં, એટલે આવી મસ્તી તો હાલતી રહેતી એ બાળપણની બધાને. ચાલો ભગવાન સ્વામિનારાયણ વખતમાં એક લીમલી ગામની એક ઘટના બની ગઈ હતી, મેં સાંભળીએ તમારી સાથે શેર કરી દઉં કે એક વખતે ત્યાં એક કોઈક જૈન મહાત્મા બહુ મોટા સિદ્ધિવાળા પહોંચી ગયા છે
અને એ સમયમાં તો બહુ હાલતું હતું કે સ્વામિનારાયણ તો કામણ ટુમણ કરે ને જાદુ ટોણા કરે ને કે સાચો ભગવાન હોય તો બોલાવી આવો અહીંયા મારી પાસે. એટલે ગામના જે ચાર પાંચ શેઠિયા મોટા હતા એ જઈને ગયા બોલાવા કે અમારા એક મુનિ આવ્યા છે એને તમે મળો અને એ તમને મળવા માગે છે. એટલે સ્વામિનારાયણ ભગવાન આવ્યા, શ્રીજી મહારાજ આવ્યા, ઘનશ્યામ મહારાજ એની સામે બેઠા અને એની સામે ગામના જ બાર ગામના બે બીજા ખેડૂ પટેલ હશે એ પણ સાથે આવ્યા જોવા કે હાલો ને આપણી બુદ્ધિ તો બહુ હાલે નહીં કે આવા વિદ્વાન હોય એની સામે જો સાબિત થતું હોય કે આ ભગવાન છે તો આપણે પછી માનવામાં કાંઈ વાંધો નહીં. એટલે ગયા અને પછી પેલા જૈન મુનિએ પૂછ્યું એ કે જો તમે સાચી રીતે ભગવાન હોય ને તો અમારા પાંચેયનું બધું જાણતા હોય એ અમને કહી દો. એટલે શ્રીજી મહારાજે કીધું કે હું જાણું તો ગામના તો બધા એમ કહે છે કે આ કામણ ટુમણ જાણે છે ને જાદુ ટોણા જાણે છે એટલે કદાચ હું તો જાણી શકું. તો હારે ઓલા બે જે અજાણ્યા ખેડૂ આવ્યા હતા ને પટેલ જે, તો એને એ કે તમારા પાંચેયનું જે બધું તમે કરો છો ને એ બધું આ બે બોલશે કે આ બેમાંથી ઓલા વિદ્વાન હોય છે જૈન મુનિ એને તો ખબર પડે છે કે કોણ આમાં થોડોક જાણકાર છે ને કોણ સાવ ભોળો છે. એ જે બે બારના આવ્યા હતા એમાંથી એટલે કે આ ભોળો બોલે તો સાચું માનીએ. એ ભોળાએ બધું કીધું, પછી આખું વીંચી કે આખું વીંચો અને પછી એને બધાએ જવાબ દીધો. એટલે ત્યારે પછી સ્વીકારવું પડ્યું કે જે કાર્ય કરતું તો ઓલા પાંચેય શેઠની હતી. હવે એ શેઠ જે હોય મુનિ પાસે તો બહુ મોટી મોટી કરતા હોય અને એની કરતું તો સામે આવે એટલે પછી ત્યાં તો પૈસા પડી જાય એવું થાય. એટલે કે ના ના તમે ભગવાન સાચા. એટલે અને પછી જે ઓલા મુનિ હતા ને એને કીધું કે તમે તમારા મંદિરની પાછળ 1000 રૂપિયા જે ડાયટા છે ને એ કંઈક સત્કાર્યમાં વાપરી દેજો. એટલે પછી સ્વીકાર્યું એ લોકોએ. તો આવા તો ઘણા પરચા આવી છે, મને કંઈ કંઈ કંઈક સાંભળવા મળે તો એ હું તમારી સાથે શેર કરું, મને ગમે મજા આવે ને તો તમારી સાથે શેર કરું. બસ તો આ છે, તો આજના દિવસ માટે આટલું જ રાખશું. તો વ્યસ્ત રહો ને મસ્ત રહો, સાથે રહો, તંદુરસ્ત, ગરમીમાં પાણી પીતા રહો. મળીએ પાછા નવા વિડીયોમાં.